નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે વોટ ઇઝ ધ મોસ્ટ એડવાન્સ ટેકનિક ફોર એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી. એટલે કે ઘૂંટણના લિગામેન્ટ કે જે એસીએલની ઇન્જરી થાય છે અને ત્યારબાદ તેના માટે જે એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરવામાં આવે છે, તો તેની લેટેસ્ટ અને મોસ્ટ એડવાન્સ ટેકનિક કઈ છે કે જેનાથી કોમ્પ્લિકેશન રેટ એટલે કે ફરી લિગામેન્ટની ઇન્જરી થવાની શક્યતા નહીવત હોય છે. તો ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં આ લેટેસ્ટ અને એડવાન્સ ટેકનિક ફોર એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી વિશે માહિતી મેળવીએ. તો જે એડવાન્સ ટેકનિક છે એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી માટે તે છે ACLR પ્લસ ALLR, એટલે કે એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી પ્લસ એન્ટ્રોલેટરલ લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી. તો સૌ પ્રથમ તો આપણે આ ACL વિશે તો બધાને ખબર છે, તો આપણે આ ALL એટલે શું તેના વિશે માહિતી મેળવીએ. ALLનું આખું નામ જોઈએ તો એન્ટ્રોલેટરલ લિગામેન્ટ. ઘૂંટણમાં, ઘૂંટણની રચનામાં બે હાડકા, ફીમર ટીબિયા, બંને હાડકાને જોડતા ચાર લિગામેન્ટ, ACL આગળનો, PCL પાછળનો લિગામેન્ટ, બંને સાઇડના લિગામેન્ટ એટલે કે ચાર લિગામેન્ટ, અને બંને હાડકાને જોડતા એટલે કે બંને હાડકા વચ્ચે જે ગાદી એટલે કે મેનિસ્કસ, કે જે અનુક્રમે મિડિયલ એટલે કે અંદરની બાજુની ગાદી અને બહારની બાજુની ગાદી, જે લેટરલ મેનિસ્કસ તરીકે ઓળખાય છે. હવે આ બધા લિગામેન્ટનું કામ જોઈએ તો સૌપ્રથમ એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટનું કામ ઘૂંટણનું જે નીચેનું હાડકું એટલે કે પગનું હાડકું છે ટીબિયા, તેને આગળની બાજુએ ખસવા ન દેવું છે. તો જ્યારે પણ એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટની ઇન્જરી થાય છે ત્યારે સામાન્ય રીતે દર્દીની તકલીફમાં ઘૂંટણ આગળની બાજુએ લચકાઈ જતો હોય તેવી ફરિયાદ રહેતી હોય છે. પરંતુ રોડ ટ્રાફિક એક્સિડન્ટ, ઊંચાઈએથી જમ્પ કરવાથી, રમતગમત દરમિયાન એસીએલની ઇન્જરીની સાથે ઘણી વખત રોટેશનલ ઇન્જરી પણ થયેલી હોય છે. તો આમાં એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટની ઇન્જરીની સાથે જે બહારની બાજુએના જે લિગામેન્ટ હોય છે, કે જે એન્ટ્રોલેટરલ લિગામેન્ટ એટલે કે ઘૂંટણની લેટરલ સાઈડ એટલે કે બહારની બાજુએ આવેલા જે લિગામેન્ટ હોય છે, તેની પણ ઈજા ઘણા ખરા કેસમાં થયેલી હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની ઇન્જરી MRIમાં જોઈ શકાતી નથી. MRIમાં ખાલી આપણને ACL ઇન્જરી, અન્ય લિગામેન્ટની ઇન્જરી અને જો ગાદીની ઈજા થયેલી હોય તો તેની જ માહિતી મળતી હોય છે. તો એન્ટ્રોલેટરલ લિગામેન્ટની ઇન્જરી થયેલી છે કે નહીં તે કેમ ખબર પડે છે? સામાન્ય રીતે આ ઇન્જરી થયેલી છે કે નહીં તે ક્લિનિકલ ટેસ્ટ, કે જે પીવોટ શિફ્ટ ટેસ્ટ તરીકે ઓળખાય છે, તેના દ્વારા મળતી હોય છે. તો જ્યારે પણ દર્દી ઓપીડીમાં આ પ્રકારની ઇન્જરી સાથે આવે છે, એટલે કે જો તેમને એસીએલની ઇન્જરી થયેલી હોય છે, તો સાથે સાથે અમે આ એન્ટ્રોલેટરલ લિગામેન્ટની ઇન્જરી થયેલી હોય છે કે નહીં તે પણ તપાસીએ છીએ. 100માંથી અરાઉન્ડ 5 કે 10% દર્દીઓ કે જેમને હાઈ વેલોસિટી ઇન્જરી હોય, તેઓ રમતગમત સાથે સંકળાયેલા હોય, તેમને એક સર્જરી પહેલાં કરેલી હોય અને જો તે સર્જરી પાછી ફેલ થયેલી હોય, એટલે કે જો રિવિઝન સર્જરી હોય, તો આ બધા દર્દીઓમાં ACL ઇન્જરીની સાથે આ રીતે એન્ટ્રોલેટરલ લિગામેન્ટની ઇન્જરીની શક્યતાઓ ઘણી જ વધી જાય છે. અને જો આ દર્દીઓમાં ખાલી ACLની સારવાર કરવામાં આવે, એટલે કે જો ACL સર્જરીમાં ACL રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, તો આ સર્જરી બાદ તેના ફેલિયર રેટ એટલે કે સર્જરી નિષ્ફળ થવાની શક્યતા ઘણી જ વધી જાય છે. પરંતુ જો પીવોટ શિફ્ટ ટેસ્ટ પોઝિટિવ હોય, દર્દી પોતે એથ્લીટ્સ હોય એટલે કે રમતગમત સાથે સંકળાયેલા હોય, જો તેમની રિવિઝન સર્જરી હોય, તો આ પ્રકારના દર્દીઓમાં જો ACL સર્જરીની સાથે બહારની બાજુ પણ જો એન્ટ્રોલેટરલ લિગામેન્ટનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, તો ઓપરેશન પછી રિવિઝન સર્જરીની એટલે કે ઓપરેશન નિષ્ફળ થવાની શક્યતા ઘણી જ ઘટી જાય છે. આ એક અત્યાધુનિક ટેકનોલોજી છે. બીજું, આ સર્જરીનો ફાયદો એ છે કે જેમ ACL સર્જરીની જેમ આ સર્જરી પણ દૂરબીનથી કરી શકાય છે. તેના માટે કોઈ અલગથી વાઢકાપ કરવાની, ચેકો મારવાની કે કોઈ બીજા અન્ય પ્રકારના ઇમ્પ્લાન્ટ્સની જરૂર પડતી હોતી નથી. એટલે કે આ સર્જરી એડવાન્સ છે, એની સાથોસાથ ઇમ્પ્લાન્ટ લેસ પણ છે. એટલે કે ઘણી વખત દર્દીઓને ચિંતા હોય છે કે સાહેબ ઘૂંટણમાં બટન અથવા કોઈ સ્ક્રૂ નાખશું તો તે ભવિષ્યમાં કઢાવવાની તો જરૂર નહીં પડે ને. યસ, તો આ પ્રકારની સર્જરી એડવાન્સ, મોસ્ટ એફિશિયન્ટ અને સાથે સાથે ઇમ્પ્લાન્ટ લેસ પણ છે.
તો જે પણ દર્દીઓને આ પ્રકારે એસીએલની ઇન્જરી થયેલી હોય અથવા તો જો તેમને રિવિઝન એસીએલ સર્જરી કરાવવાની હોય તો તે આપણા નીચેના કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. અને આ રીતે એડવાન્સ એસીએલ સર્જરી કરાવવાથી ભવિષ્યમાં પાછી ઇન્જરી થવાની શક્યતા ઘણી જ ઘટાડી શકાય છે. આભાર.